ચોવીસની લોકસભા ચૂંટણીને હજુ એક વર્ષ બાકી છે પરંતુ ભાજપે તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી છે બે હજાર ચોવીસની ચૂંટણી માટે ભાજપ દ્વારા ખાસ રણનીતિ બનાવવામાં આવી રહી છે નબળી બેઠકોને ધ્યાનમાં રાખીને પ્રચાર માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ભાજપે વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે પાર્ટીને લાગે છે કે જો તે નબળી ગણાતી સીટો પર સારો દેખાવ કરશે તો તે બિહાર મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સંભવિત નુકસાનને ભરપાઈ કરી શકશે પાર્ટીએ ત્રણ મહાસચિવ વિનોદ અને તરુણ યુગની બનેલી એક સમિતિની રચના કરી છે જે લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરી રહી છે ભાજપના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીએ આ વખતે ચારસો બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે આ માટે તે ઓડિશા બંગાળ જેવા રાજ્યો પર ફોકસ કરી રહી છે જેથી સીટોની સંખ્યા વધારી શકાય ભાજપે દેશમાં કુલ એકસો સાઈઠ બેઠકો પસંદ કરી છે જેને તે પોતાના માટે નબળી માની રહી છે આ બેઠકો જીતવા માટે ખાસ રણનીતિ ઘડવામાં આવી છે આ એકસો સાઈઠ બેઠકોને ચાલીસ ક્લસ્ટરમાં વહેંચવામાં આવી છે આ તમામ ચાલીસ વિસ્તારોમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલી યોજવાની યોજના છે એટલું જ નહીં જરૂર પડીએ પીએમ નરેન્દ્ર મોદીની રેલીઓની સંખ્યા સાઈઠ સુધી પણ થઈ શકે છે પાર્ટીનું મુખ્ય ધ્યાન ઓડિશા આંધ્રપ્રદેશ તેલંગાણા અને પશ્ચિમ બંગાળ જેવા બિન ભાજપ શાસિત રાજ્યો પર છે બીજેપીને લાગે છે કે તે અહી વિપક્ષને સરળતાથી ઘેરી શકશે નરેન્દ્ર મોદીની સાથે અમિત શાહ અને જેપી નડ્ડા પણ આ એકસો સાઈઠ બેઠકો માટે પ્રવાસ પર છે આવતા મહિને બીજેપી તેના સ્થાપના દિવસથી જ એક મોટું અભિયાન શરૂ કરવા જઈ રહી છે ભાજપનો સ્થાપના દિવસ છ એપ્રિલે છે અને ત્યારથી ત્રીસ મે સુધી તે જનસંપર્ક અભિયાન ચલાવશે ઉલ્લેખનીય છે કે ત્રીસ મે ના રોજ નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં પોતાના નવ વર્ષ પૂર્ણ કરશે બીજી બાજુ ભાજપે તેના મહિલા કિસાન અને યુવા મોરચાને પણ સક્રિય કર્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી